નર્મદા જિલ્લાના ટ્રાઇબલ મ્યુઝિયમ છે. ટ્રાઇબલ મ્યુઝિયમમાં બે નિર્દોષ આદિવાસી બાળકોને ત્યાં કામ કરતા કોન્ટ્રાક્ટરના માણસોએ ઢોર માર મારતા બંને યુવાનોના કરુણ મોત થતા સમગ્ર આદિવાસી વિસ્તારમાં ભારે રોષ છે. આદિવાસી સમાજની માંગ છે કે આરોપીઓને કડકમાં કડક સજા થાય, પરંતુ બીજી તરફ આ મુદ્દે રાજકીય પણ ગરમાહટ જોવા મળી રહી છે. કારણ કે 13 તારીખે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ અહીંયા મોટી સંખ્યામાં આવનાર છે અને એક કાર્યક્રમ પણ તેઓ દ્વારા આયોજન કરવામાં છે. ત્યારે આ મુદ્દે ખાસ કરવા માટે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા છે, તેઓ સાથે વાત કરીશું. મનસુખભાઈ, જે આજે બે ઘટના બની છે, જે ઘટનાની અંદર બે નિર્દોષ આદિવાસી બાળકોની જે હત્યા કરવામાં આવી છે, એ ઘટનાને સંદર્ભે શું કહેશો? જો 3 દિવસ પહેલાં ટ્રાઇબલ મ્યુઝિયમ કેવડિયામાં એક ગભાણા અને બીજા કેવડિયા આ બે યુવાનોની ટ્રાઇબલ મ્યુઝિયમના જે કોન્ટ્રાક્ટરના માણસો જે છે એ લોકોએ નિર્મમ હત્યા કરી બાંધીને માર્યો અને એના કારણે બંનેના મૃત્યુ થઈ જા. પહેલા દિવસે એક યુવાનનું મૃત્યુ થયું, બીજા દિવસે બીજા યુવાનનું હોસ્પિટલમાં મૃત્યુ થયું. આ ઘટનાને સખતમાં સખત શબ્દોમાં હું વખોડી કાઢું છું અને સાથે સાથે સરકાર પણ આ ઘટનાની સતત નિંદા કરતી રહી છે. અને આ ઘટના ઘટ્યા પછી અમે બધા જ આ વિસ્તારના આગેવાનો સરકારના સતત સંપર્કમાં હતા. જે ગુનેગારો જે છે, જે ગુનેગારોની સામે કાયદેસરની કાર્યવાહી થાય, ગુજરાતના હોમ મિનિસ્ટર હર્ષ સંઘવીએ પણ વિશેષ કાળજી રાખી છે અને કોઈ પણ ગુનેગાર આમાં છટકી ના જાય એના માટે તેઓ અમે ચિંતિત છે. અને તે બાબતે પોલીસ ખાતાને પણ એમને જિલ્લા પોલીસ વડાને એને એમની સૂચના આપી છે અને તે મુજબ ક્યાંક પણ ગુનેગારો છટકી ના શકે કે એને બચાવવાના ક્યાંક પણ કોઈ પ્રયાસ ના કરે એ રીતના પોલીસે સરકારના સૂચનાથી કામગીરી કરી છે. અને આ આને લઈને જે એજન્સીએ 20 લાખની જાહેરાત કરી છે મદદની, એ પણ અમારા જેવા અને સરકારમાં બેઠેલા લોકોએ કીધું ભાઈ એક આને મદદરૂપ થવું પડે. તમારે બિલકુલ ગરીબ પરિવારના છે એ 20-20 લાખ બંને પરિવારને મદદરૂપ થયા છે. અને સાથે આજે ગુજરાત સરકારના આદિજાતિ કલ્યાણ મંત્રી આદરણીય કુબેરભાઈ ડિંડોર પણ એમના નિવાસસ્થાને બંને જગ્યાએ મુલાકાત લીધી અને આજે બંને પરિવારને 4-4 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો સરકાર દ્વારા. અને બીજા 4-4 લાખ એફઆઈઆર થયા પછી, કમ્પ્લીટ પૂરી થયા પછી 90 દિવસ સુધીમાં બીજા 4-4 લાખ રૂપિયા, એટલે કુલ 8 લાખ રૂપિયા જેટલી રકમ આ બંને પરિવારને મળશે. બંને પરિવારના આવાસ કાચા જેવા છે, ગરીબ પરિવારના છે, તો બંને પરિવારને આવાસ મળે એના માટે પણ એમની સૂચના આપી દીધી છે. એટલે સરકાર આ જે યુવાનોની હત્યા થઈ છે એની સામે કાયદેસરની કાર્યવાહી થાય, ગુનેગારોની કાર્યવાહી સામે કાર્યવાહી થાય અને જે પણ પરિવારજનોને જે દુખાવી પડ્યું છે એના માટે પણ સરકારને અમે બધા ચિંતિત છે. અને સહાય સરકારે પણ અને અમારી બીજી રીતના એજન્સી દ્વારા પણ અમે જે અપાવી છે. આ એક માનવતાનું કામ છે પણ કેટલાક લોકો આને રાજકીય મુદ્દો બનાવે છે. ધારાસભ્ય ડેઢિયાપાડા અને કોંગ્રેસના કેટલાક લોકો આને આ રાજકીય મુદ્દો બનાવે છે. ખરેખર તે ન હોવું જોઈએ. હા, એ ઘટનાને વખોડી કાઢવું જોઈએ, કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, એ રીતના બધી વાતો કરવી જોઈએ. પણ એ જે ઈચ્છે તે પ્રકારે એફઆઈઆર ના થાય. કાયદો કાયદાનું કામ કરે છે અને કેટલીક વખતે કેટલાક ન હોય તેવા માણસોના નામ ઉમેરવામાં આવે તો આખો કેસ ઢીલો પણ પડી શકે છે. એટલે કાયદાની દ્રષ્ટિએ પણ આપણે વિચાર કરવો પડે. એટલે કોના નામ ઉમેરા કોના નહીં એનો પોલીસનો વિષય છે અને પોલીસ ક્યાંય ખોટું નથી કરવાની, કોઈ પોલીસને કોઈને બચાવવાની નથી. પણ આને રાજકીય મુદ્દો જે બનાવવા તરફ આ લોકો આગળ વધી રહ્યા છે અને મોટું સ્વરૂપ આપી રહ્યા છે. દુઃખદ ઘટના છે, ગંભીર પ્રકારનો ગુનો બન્યો છે. બે યુવાનો જુવાન યુવાનો ગુમાયા છે સમાજે, એ બહુ મોટી છે. પણ એને રાજકીય સ્વરૂપ નહીં આપવું જોઈએ, એને રાજકીય સ્વરૂપ નહીં આવવું જોઈએ. અને ભવિષ્યના આવી ઘટના ન ઘટવી જોઈએ એના માટે સમાજના લોકોએ પણ ચિંતા કરવી જોઈએ અને સરકાર પણ તમે ચિંતા કરશે અને અમે પણ વિસ્તારના આગેવાન તરીકે ભવિષ્યમાં આવી ઘટના ન ઘટે એના માટે પણ અમે ખૂબ ચિંતા કરીશું. આ વિસ્તાર આદિવાસી વિસ્તાર છે, અનેક અસરગ્રસ્તોનો ભોગ બનેલા લોકો અહીંયા છે, વસે છે. એમને પણ સરકારની અનેક પ્રકારની યોજનાનો લાભ મળે અને જે વિકાસ થઈ રહ્યો છે એની સાથે એ લોકો પણ એમને પણ જોડી શકાય એ રીતના અમે સમય સમય સાથે સરકારમાં રજૂઆત કરતા રહ્યા છીએ અને હજુ કરીશું. તો આ ખરેખર આ દુઃખદ ઘટનાની સાથે જે અમે બધા પરિવાર એમના પરિવાર જે દુઃખદ ઘટના ઘટી છે એ પરિવારની સાથે અમે છીએ અને આવનારા દિવસોમાં રહીશું અને આ ઘટનાને સખત વખોડી કાઢીએ છીએ. પણ સાથે સાથે આ લોકો જે રાજકીય મુદ્દો બનાવે છે, ખાસ કરીને ધારાસભ્ય ચૈતર વસાવા, એને કહેવું કે હું તો આવી નેગેટિવ વાતોથી સમાજનો ઉદ્ધાર થવાનો નથી. હા, તમે એક આગેવાન ધારાસભ્ય તરીકે તમે કહી શકો છો, જે ધ્યાન દોર્યું હતું તો કહીશું, પણ જવાબદારીપૂર્વક
આવું સમાજને ઉશ્કેરવાનું, સમાજને ગેરમાર્ગે દોરવાનું અને કોકના ઉપર ટીકા ટિપ્પણી કરવાનું આ બધું યોગ્ય નથી. બીજું કે જે 13 તારીખે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ છે, એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે અને મોટી સંખ્યામાં જે આદિવાસી સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહેનાર છે, આ કાર્યક્રમને લઈને શું કહેશો અને આદિવાસી સમાજને મનસુખભાઈ વસાવાનો શું સંદેશો? જો આજે એમનો 13 તારીખનો કાર્યક્રમ છે, રાજકીય કાર્યક્રમ છે, જે 3-2 યુવાનોને હત્યા થઈ છે એને લઈને શ્રદ્ધાંજલિ. હવે શ્રદ્ધાંજલિ તમે આવો, આગેવાનો આપો, અહીંયા બેસી જાઓ. આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ પ્રેરિત એ છે. આમાં જે હત્યા થઈ છે, ઘટના ઘટી છે, એમાં રાજકીય મુદ્દો પોતાની ખીચડી શેકવા માંગે છે એ યોગ્ય ના કહેવાય. આમાં મહત્વ મલાજો જેવી જે સ્થિતિનું નિર્માણ આ થઈ રહ્યું છે, એમને મારી નમ્ર અપીલ છે કે આદિવાસી સમાજને યોગ્ય દિશા આપવાની હોય, યોગ્ય માર્ગદર્શન આપવાનું હોય, આવી ઘટના ભવિષ્યમાં ના બને એના માટે બધાએ સાથે મળીને સામૂહિક ચિંતા કરવી જોઈએ. પણ એક એક સરકાર સરકારનું કામ કરે અને સરકાર નિષ્પક્ષ રીતના કામ કરી રહી છે તો એના પર સરકારને બદનામ કરવાના, પાર્ટીને બદનામ કરવાના, આ વિસ્તારના આગેવાનોને બદનામ કરવાના ઈરાદાથી આ પ્રકારના એમના કાર્યક્રમો થઈ રહ્યા છે. તો એમને પણ ભગવાન સદબુદ્ધિ આપે અને સમાજના હિતમાં એ લોકો સમાજની રીતના કામ કરે. અને સમાજને પણ મારી નમ્ર વિનંતી છે કે સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને કેન્દ્રમાં નરેન્દ્રભાઈની સરકાર પ્રધાનમંત્રી તરીકે ખૂબ સુંદર કામ કરી રહ્યા છે. રાષ્ટ્રનો એક નવનિર્માણ થાય, રાષ્ટ્ર એક તમામ ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરે, આદિવાસી સમાજનો પણ એક સર્વાંગી વિકાસ થાય એના માટે રાજ્ય સરકાર અને ભારત સરકાર ખૂબ જ મહેનત કરી રહી છે. તો તેવા સંજોગોમાં આ સમાજના લોકોને મારે અપીલ છે કે આવા ખોટા લોકો, રાજકીય ખીચડી પકાવનારા લોકોથી થોડા દૂર રહે અને આપણે બધા સાથે મળીને આપણા વિસ્તારનો વિકાસ થાય એ એંગલથી ચિંતા કરવી જોઈએ. આ બધા પોતપોતાના મતલબની વાતો કરનારા લોકો છે, સમાજની ખરેખર એમની પડી નથી. અને સમાજની પડી હોય તો આજના સમાજને યોગ્ય દિશા આપવી જોઈએ. યુવાનોને જે ગેરમાર્ગે દોરે છે એ યુવાનોને પોઝિટિવ વાતો કરવી જોઈએ, કઈ રીતના રોજગારી મળી શકે છે, કઈ રીતના અન્ય રીતના સારું શિક્ષણ પ્રાપ્ત કરી શકાય છે એ બધી વાતો કરવી જોઈએ, પોઝિટિવ વાતો કરવી જોઈએ. સરકારની સારી સારી યોજનાઓ છે એ યોજનાનો કઈ રીતના લાભ લેવો જોઈએ એ બધી વાતો કરવી જોઈએ. આ તો સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે. એટલે આ લોકોના જે આખા કાર્યક્રમમાં સખતમાં સખત રીતના હું નિંદા કરું છું. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.